આજથી 10 મહિના પહેલાં મારી બેરિટિક સર્જરી થઈ હતી. મને થાઇરોઇડ અને ડાયાબિટીસ એકદમ નોર્મલ છે. ટીમ તરફથી તમને એવી જ કસરત શીખવાડવામાં આવે છે કે જે તમારી તકલીફને ધ્યાનમાં રાખીને કરી શકે. તમને કમ્ફર્ટેબલ હોય તે પ્રમાણે હરેક એક્સરસાઇઝમાં ફેરફાર ડેફિનેટલી થઈ શકતો હોય છે. જે આપણો મૂળ પર્પસ છે કે ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રૂવ કરવી, એ પર્પસને પણ આપણે ઇઝીલી અચીવ કરી શકીએ. મારું નામ નિમિષા પ્રજાપતિ છે. હું ગાંધીનગરથી છું. આજથી 10 મહિના પહેલાં મારી બેરિટિક સર્જરી થઈ હતી. આ 10 મહિનામાં મારું કુલ વજન 50 કિલો ઘટ્યું છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે હું દરેક પ્રકારની એક્સરસાઇઝ કરી શકું છું અને એકદમ સરળતાથી કરી શકું છું. સર્જરી બાદ મને ઘણી બધી તકલીફો હતી, જેમ કે ડાયાબિટીસ, થાઇરોઇડ, એના લીધે ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ હતી, જે હવે 10 મહિનામાં મને થાઇરોઇડ અને ડાયાબિટીસ એકદમ નોર્મલ છે. સર્જરી બાદ મારા વાળ કે મારી સ્કિન ખરાબ થઈ હોય તેવું બિલકુલ લાગતું નથી. સર્જરી પછી ખોરાક ઘટ્યો હોવા છતાં મને ભૂખ લાગી હોય તેવું બિલકુલ લાગતું નથી અને થોડા ખોરાકમાં પણ હું સંતોષનો અનુભવ કરું છું અને સંતોષથી જમું છું. જે સર્જરી બાદ મારા શરીરમાં જે ફેર પડ્યો છે અને જે ડાયાબિટીસ અને થાઇરોઇડમાં ફેર પડ્યો છે, તેથી હું જોતા કહી શકું કે સર્જરી કરાવવાનો મારો નિર્ણય ખરેખર એકદમ યોગ્ય હતો. Thank you.
સર્જરી પહેલા અમારું વજન વધારે હતું, ત્યારે આમાંથી કોઈ પણ એક્સરસાઇઝ હું નહોતી કરી શકતી, પણ તમે જોઈ શકો છો કે સર્જરી બાદ હું એક્સરસાઇઝ કરવાથી મારી વજનમાં તો ઘટાડો થયો જ છે, પણ હું બધા જ પ્રકારની એક્સરસાઇઝ એકદમ સરળતાથી કરી શકું છું અને ફ્લેક્સિબિલિટી પણ વધી ગઈ છે, મને કોઈ તકલીફ નથી એક્સરસાઇઝ કરવામાં. આજે દરેક કસરત છે તે ઘૂંટણના અને કમરના દર્દ સાથે પણ તમે કરી શકો છો. તમે જો એમ વિચારતા હોય કે તમારી તકલીફના કારણે તમે કસરત નહીં કરી શકો તો એ તમારી ખોટી માન્યતા છે. ઘૂંટણ અને કમરના દર્દ સાથે પણ અથવા તો બીજી કોઈ બીમારીની સાથે પણ તમે આ કસરત કરી શકો છો. અને એડવર્ટ ટીમ તરફથી તમને એવી જ કસરત શીખવાડવામાં આવે છે કે જે તમારી તકલીફને ધ્યાનમાં રાખીને કરી શકે. બેરિયાટ્રિક પછી કસરત કરવાના ફાયદા જણાવી દો. શરીરના સ્નાયુઓની મજબૂતાઈ માટે અને મસલ માસ મેન્ટેન કરવા માટે કસરત કરવી જરૂરી છે. આ કસરતથી સાંધાની મજબૂતાઈ અને સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ થાય છે, એ જ સાથે સ્કિનની ઇલાસ્ટિસિટી પણ ઇમ્પ્રૂવ થાય છે અને જરૂરી ચરબીનો ભાગ ઓછો થાય અને શરીરના સ્નાયુઓ જળવાઈ રહે એના માટે કસરત કરવી આવશ્યક છે. ખૂબ વધારે કે ખૂબ એગ્રેસિવલી એક્સરસાઇઝ કરવું મહત્વનું નથી, મહત્વનું એ છે કે તમે નિયમિત રીતે એક્સરસાઇઝ ચાલુ રાખો. તમારી એજ, તમારી હેલ્થ, તમારી ફિટનેસ પ્રમાણે તમારું બોડી એક્સેપ્ટ કરે તેટલી એક્સરસાઇઝ કરો, પણ એક્સરસાઇઝ કરવાનું બંધ ના કરો. બેરિયાટ્રિક સર્જરી પછી ફિઝિકલ એક્ટિવિટી અને એક્સરસાઇઝનું ખૂબ જ મહત્વ હોય છે. આ વિડીયો એક મોટિવેશનલ વિડીયો છે જેમાં તમે આગળ જોઈ રહ્યા છો કે પેશન્ટ બેરિયાટ્રિક સર્જરી પછી ઘણા એગ્રેસિવ વેથી એક્સરસાઇઝ કરી રહ્યું છે. તો આ વિડીયો દ્વારા અમે હરેક બેરિયાટ્રિક પેશન્ટને એક મેસેજ કન્વે કરવા માંગીએ છીએ કે બેરિયાટ્રિક સર્જરી પછી આટલા એગ્રેસિવ વેથી એક્સરસાઇઝ કરવું એ બિલકુલથી જરૂરી નથી. તમારા એજ પ્રમાણે, તમારા BMI પ્રમાણે, તમારા મેડિકલ પ્રોબ્લેમ્સ પ્રમાણે, તમારા ઘૂંટણ અને બેકના પ્રોબ્લેમ્સને કન્સિડર કરીને અને તમને કમ્ફર્ટેબલ હોય તે પ્રમાણે હરેક એક્સરસાઇઝમાં ફેરફાર ડેફિનેટલી થઈ શકતો હોય છે. તો એવા પેશન્ટ્સ કે જેની ઉંમર ઘણી વધારે છે, એવા પેશન્ટ્સ કે જેમનું BMI ઘણું વધારે છે, એવા પેશન્ટ્સ કે જેમને બેઝિક હલનચલનમાં પણ તકલીફ થતી હોય છે અને એવા પેશન્ટ્સ કે જેમને બોડી બેલેન્સના ઇશ્યૂઝ થતા હોય છે, આવા દરેક પેશન્ટે બેરિયાટ્રિક સર્જરી પછીની એક્સરસાઇઝને લઈને બિલકુલથી ચિંતા કરવાની જરૂર નથી. તમારા હરેક મેડિકલ લિમિટેશન્સને ધ્યાનમાં રાખીને હરેક એક્સરસાઇઝમાં ફેરફાર ડેફિનેટલી થઈ શકતો હોય છે. સો વોટ વી વોન્ટ ટુ સે હિયર ઇઝ મોડિફિકેશન્સ ઇન એક્સરસાઇઝ ઇઝ ઓલવેઝ પોસિબલ. સાથે તમારે એ પણ ચિંતા કરવાની જરૂર નથી કે તમે ક્યાં આગળ એક્સરસાઇઝ કરશો, તમારે જિમમાં જવું પડશે કે તમારી પાસે ઇક્વિપમેન્ટ્સ છે કે નહીં, કારણ કે બેરિયાટ્રિક સર્જરી પછી જે તમને એક્સરસાઇઝ ગાઈડ કરવામાં આવતી હોય છે એ દરેક એક્સરસાઇઝ એવી જ હોય છે કે જે તમે ઇઝીલી કરી શકો અને આ દરેક એક્સરસાઇઝ તમે તમારા કમ્ફર્ટ ઝોનની અંદર, તમારા ઘરની અંદર કરી શકો તેવી જ હોય છે. બટ યસ, જો તમને કમ્ફર્ટેબલ હોય અને તમારા ઘરની આસપાસ ગાર્ડન હોય તો તમે ગાર્ડનમાં જઈ અને ફ્રેશ એરમાં પણ આ એક્સરસાઇઝ કરી શકો છો, પણ આ દરેક એક્સરસાઇઝ તમે તમારા ઘરે કરી શકો તેવી જ હોય છે. તો એક્સરસાઇઝને કેટલા પેસથી કરવી, કેટલા એગ્રેસિવ વેથી કરવી એ હરેક ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટનું એજ, એમનું BMI અને એમના મેડિકલ લિમિટેશન્સને ધ્યાનમાં રાખીને અમારા ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા ફિઝિકલ એક્ટિવિટીનું એક સ્ટ્રક્ચર રેડી કરી અને પેશન્ટને ગાઈડ કરવામાં આવતું હોય છે. અને જો ઇનિશિયલી આપેલા એક્સરસાઇઝના સ્ટ્રક્ચરને તમે પ્રોપરલી કરી શકતા હો અને તમે એમાં કમ્ફર્ટેબલ હો અને જો તમે તમારી એક્સરસાઇઝને થોડું વધારવા માંગતા હો તો તમારી એક્સરસાઇઝને કઈ રીતે વધારવી તેના માટે તમને પ્રોપરલી ગાઈડ કરવામાં આવતું હોય છે. તો આ વિડીયો દ્વારા અમે ફક્ત એક જ મેસેજ કન્વે કરવા માંગીએ છીએ કે બેરિયાટ્રિક સર્જરી પછી હાર્ડકોર એક્સરસાઇઝ કરવી એ બિલકુલ બી ઇમ્પોર્ટન્ટ નથી, બિલકુલ બી જરૂરી નથી, પણ એના માટે કોઈ મનાઈ પણ નથી. યુઝ્યુઅલી અમને એક પેટર્ન જોવામાં મળતી હોય છે કે બેરિયાટ્રિક સર્જરી પછી જ્યારે પેશન્ટ્સનું રેપિડ વેટ લોસ થતું હોય છે ત્યારે જે યંગ એજ ગ્રુપવાળા પેશન્ટ્સ હોય છે
તે ફિઝિકલ એક્ટિવિટીને લઈને ઘણા મોટિવેટેડ થઈ જતા હોય છે. તો આવા પેશન્ટ્સ જ્યારે કમ્ફર્ટેબલ હોય અને પોતાની એક્સરસાઇઝને સ્કેલ અપ કરવા માંગતા હોય તો તે ડેફિનેટલી એક્સરસાઇઝને સ્કેલ અપ કરી શકતા હોય છે અને ઇન્ટેન્સ વેથી એક્સરસાઇઝ કરી શકતા હોય છે. સો દેર ઇઝ નો સચ રેસ્ટ્રિક્શન્સ ટુ એની સોર્ટ ઓફ હાર્ડકોર ફિઝિકલ એક્ટિવિટી આફ્ટર પીરિયાડ્રિક સર્જરી. પણ હા, તમે મિનિમમ અમુક ફિઝિકલ એક્ટિવિટી કરો નિયમિત રૂપે, એ ખૂબ જ જરૂરી છે પીરિયાડ્રિક સર્જરી પછી. અને તેના માટે તમે નિયમિત રૂપે દિવસમાં 1/2 કલાકથી 1 કલાક જેવો સમય કાઢો અને તેમાં ડિસિપ્લિન રહો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને તમે હેલ્ધી વેથી અને સારો વેટ લોસ કરી શકો, એ ઘટેલા વજનને તમે મેન્ટેન કરી શકો. અને જે આપણો મૂળ પર્પઝ છે કે ઓવરઓલ હેલ્થને ઇમ્પ્રૂવ કરવી, એ પર્પઝને પણ આપણે ઇઝીલી અચીવ કરી શકીએ. તો યસ, અમુક મિનિમમ ફિઝિકલ એક્ટિવિટી કરવી એ ખૂબ જ અગત્યનું છે પીરિયાડ્રિક સર્જરી પછી. જો તમારા મનમાં પીરિયાડ્રિક સર્જરીને લાગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા કોન્ટેક્ટ નંબરથી અમને સંપર્ક કરી શકો છો.